આપણે જય શ્રી કૃષ્ણ રામકથા ચાલી રહી છે. એમાં પર્વ 5ની અંદર આપણે જોયું હતું કે હિમાલય પિતા અને માતા મેનકાએ પાર્વતીજીને ઘણા સમજાવ્યા, છતાં પણ પાર્વતીજી હઠ કરીને તપ કરવા માટે હર્ષપૂર્વક ગયા. માતા પિતા વ્યાકુળ થયા પણ કોઈ કશું જ બોલી શક્યું નહીં. હવે આગળ જોઈશું. તે વેળા વેદ શિરા મુનિએ આવી સર્વને સમજાવી કહ્યું, એટલે પાર્વતીજીનો મહિમા સાંભળી બધા સમજણ પામી અને શાંત રહ્યા. પ્રાણપતિ શિવજીના ચરણોને હૃદયમાં ધરી પાર્વતીજી વનમાં જઈ તપ કરવા લાગ્યા. તેમનું અતિ સુકુમાર શરીર તપને યોગ્ય ન હતું, છતાં પતિના ચરણોનું સ્મરણ કરી તેમણે સર્વ ભોગો ત્યજી દીધા, મન અને મન લગાવ્યું. 1000 વર્ષ સુધી મૂળ તથા ફળ ખાધા અને 100 વર્ષ શાક ખાઈને વિતાવ્યા. કેટલાક દિવસ જળ તથા વાયુનું ભોજન કર્યું, કેટલાક દિવસ કઠોર ઉપવાસ કર્યા અને પૃથ્વી પર સુકાઈને પડેલા વેલા તથા પાંદડા 3000 વર્ષ સુધી ખાધા. પછી સૂકા પાંદડા પણ છોડી દીધા. ત્યારે પાર્વતીજીનું નામ અપર્ણા થયું. અપર્ણાના નામથી તેઓ ઓળખાયા. ઉમાના શરીરને ક્ષીણ થયેલું જોઈ આકાશમાં ગંભીર બ્રહ્મવાણી થઈ, હે ગિરિરાજ પુત્રી, સાંભળો, તમારા મનોરથ સફળ થયા છે. તમે બધા અસહ્ય કલેશો ત્યજી દો, હવે તમને શિવજી અવશ્ય મળશે. હે ભવાની, ધીર મુનિ તથા જ્ઞાની અનેક થયા છે, પણ આવું તપ કોઈએ કર્યું નથી. હવે તમે આ શ્રેષ્ઠ બ્રહ્માની વાણીને સદા સત્ય તથા નિરંતર પવિત્ર જાણી હૃદયમાં ધારણ કરો. જ્યારે તમારા પિતા બોલાવવા આવે ત્યારે હઠ છોડી તમે ઘેર જજો, અને જ્યારે તમને સપ્તર્ષિ મળે ત્યારે આ ઉત્તમ આકાશવાણીને પ્રમાણ માનજો. આકાશમાં કહેવાયેલી એ બ્રહ્માની વાણી સાંભળતા જ પાર્વતીજી હર્ષ પામ્યા. તેમનું શરીર રોમાંચિત થયું. યજ્ઞવાલ્કલ્ય ભરદ્વાજને કહે છે, પાર્વતીજીનું આ સુંદર ચરિત્ર મેં તમને કહ્યું, હવે શંકરનું શુભ ચરિત્ર સાંભળો. જ્યારથી સતીએ જઈને શરીરનો ત્યાગ કર્યો ત્યારથી શિવજીના મનમાં વૈરાગ્ય જાગ્યો. તે સદા રઘુનાથજીનું જપ કરતા, નામ દેતા અને જ્યાં ત્યાં શ્રી રઘુનાથજીના જ ગુણ સમૂહને સાંભળતા. ચિદાનંદ સુખના ધામ, મોહ મત તથા કામથી રહી શિવજી સર્વ લોકોને આનંદ આપનારા ભગવાન રામચંદ્રજીને હૃદયમાં ધારણ કરી પૃથ્વી પર વિચરતા હતા. તે ક્યાંક મુનિઓને જ્ઞાનનો ઉપદેશ કરતા અને ક્યાંક શ્રી રામચંદ્રજીના ગુણોનું વર્ણન કરતા. જોકે ભગવાન શિવજી નિષ્કામ જ્ઞાની હતા તો પણ ભક્ત સતીના વિયોગના દુઃખથી દુઃખી રહેતા. એ પ્રકારે ઘણો સમય વીતી ગયો. તેમને શ્રી રામચંદ્રજીના ચરણોમાં નિત્ય નવી પ્રીતિ થતી. શિવજીના નિયમ, પ્રેમ અને હૃદય વિશે અચળ ભક્તિની ટેક જોઈને કૃતજ્ઞ કૃપાળુ રૂપ તથા શીલના ભંડાર અને વિશાળ તેજવાળા શ્રી રામચંદ્રજી પ્રગટ થયા. તેમણે અનેક પ્રકારે શંકરની પ્રશંસા કરીને કહ્યું કે આપ વિના આવો વ્રત કોણ પાળી શકે. શ્રી રામચંદ્રજી અનેક પ્રકારે શિવજીને સમજાવ્યા અને શ્રી પાર્વતીજીનો જન્મ સંભળાવ્યો. વળી કૃપાના ભંડાર શ્રી રામચંદ્રજીએ વિસ્તારપૂર્વક પાર્વતીના અત્યંત પવિત્ર આચરણનું વર્ણન કર્યું. વળી કહ્યું કે હે શિવજી, હવે તમે મારી વિનંતી સાંભળો. જો તમારો મારા પર સ્નેહ હોય તો મને આ માંગવા દો કે તમે જઈને પાર્વતીજી સાથે વિવાહ કરો. શિવજીએ કહ્યું કે આવું યોગ્ય નથી, તો પણ આપનું વચન મિથ્યા થવું ન જોઈએ. હે નાથ, મારો આ પરમ ધર્મ છે કે આપની આજ્ઞા મસ્તક પર ભરી હું તેનું પાલન કરું. માતા પિતા ગુરુ તથા સ્વામીની વાણી વિચાર્યા વિના જ શુભ માનવી જોઈએ. આપ તો સર્વ પ્રકારે હિતકારી છો. હે નાથ, આપની આજ્ઞા તો મને શિરોમાન્ય રહેશે. શિવજીનું ભક્તિ જ્ઞાન તથા ધર્મયુક્ત રચનાવાળું વચન સાંભળી પ્રભુ શ્રી રામચંદ્ર સંતોષ પામ્યા. પ્રભુએ કહ્યું કે હે શંકર, આપની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે. હવે મેં જે કહ્યું છે તેને હૃદયમાં રાખજો. એમ કહી શ્રી રામ પ્રભુ અદૃશ્ય થયા. શ્રી શંકરે પ્રભુની તે મૂર્તિને હૃદયમાં રાખી લીધી. તે પછી સપ્તર્ષિઓ શિવજીની પાસે આવ્યા ત્યારે પ્રભુ મહાદેવજીએ તેઓને અત્યંત સુંદર વચન કહ્યું. હવે સતી ચરિત્રનું આગલું પર્વ 7માં જોઈશું. જય શ્રી કૃષ્ણ.